ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ્સ લેટ્સ વી આર લર્ન ટુ ગુજરાતી આજે આપણે રિવિઝન કરીશું આપણે જે પણ ભણ્યા એમનું રિવિઝન અહીં કરી પાછું યાદ કરીશું તો અહીં મેં એક કોષ્ટક બનાવેલું છે આ કોષ્ટકના વચ્ચે જે અક્ષર લખેલો છે તે અક્ષર સાથે બીજા અક્ષરોને જોડવાના છે તો વચ્ચે લખેલો છે ચે તો હવે અહીં જે આખા ચોરસ બોક્સમાં જે જ્યાં પણ હોય તેને લીટા વડે જોડવાનું છે જે મેં અહીં જોડેલું છે એ જ રીતે જોડવાનું પહેલું લખેલું છે એ છે ચે તો ચાલો એને જોડી દઈએ તો જોડી દીધું પછી છે છે તો એ નહીં જોડાય પે એ પણ નહીં પાછું આવ્યું ચે તો એને જોડીશું પછી ને તો નહીં જોડાય દે તો પણ નહીં જોડાય પાછું ચે આવ્યું તો એને જોડી દઈશું પછી સે લે ને જે ચે તો વળી પાછું ચે આવ્યું એટલે જોડી દઈશું મે યે ચે તો ચેને જોડીશું લે અને શે ભે તે ને તો જ્યાં છે આવ્યો એને જોડી દઈશું ચે સાથે હવે અહીં જે મેં બીજું કોષ્ટક બનાવેલું છે એમાં મય લખેલો છે તો મને બે મંત્ર મય તો એને જોડવાનો છે તો અહીં જેટલા પણ મૂળા અક્ષરો લખેલા છે એમાંથી મય જ્યાં છે તેને આ રીતે લાઈન વડે જોડી લઈશું હવે અહીં શબ્દ બનાવવાના છે તો પહેલું જોઈએ તો પહેલાં શબ્દ બનાવવાનો છે જેમાં પહેલો શબ્દ આપ પહેલો અક્ષર આપેલો છે પૈ તો પૈ તો એના બાજુમાં જે કાઉન્ટ્સ આપેલું છે એ બંને અક્ષરોને વારાફરતી આ ખાલી જગ્યામાં મૂકવાના અને પછી જોવાનું કે બંનેમાંથી કયો મૂળા અક્ષર મૂકવાથી એ સરસ શબ્દ બને છે તો પૈ પછી પહેલું જે છે અક્ષર એને મૂકીશું તો પૈચું તો એ કોઈ શબ્દ બનતો નથી અને હવે બીજા નંબરનું મૂકીશું તો પૈડું જે શબ્દ બને છે હવે બીજા નંબરનું છે કઈ ખાલી જગ્યા સ તો પહેલો અક્ષર મૂકીશું તો કૈલા સ જે એક સરસ મજાનો શબ્દ બની ગયો છે હવે ત્રીજા નંબરનું ખાલી જગ્યા વળ તો પહેલો અક્ષર મૂકીશું તો દેવડ જે એક સરસ મજાનો શબ્દ બની ગયો છે હવે ચોથા નંબરનું તો કુ ખાલી જગ્યા ર તો પહેલો અક્ષર મૂકીશું તો કુરર જે કોઈ શબ્દ બનતો નથી હવે બીજા નંબરનો તો કુકર જે સરસ શબ્દ બને છે આથી આ રીતે આ ખાલી જગ્યા પૂરવાની છે અહીં આપેલા બોક્સ એટલે કે જોડકા જોડો અને શબ્દ બનાવો એ આપણી રફ બુકમાં કરવાનું છે